जय हिंद विद्यार्थी मित्रों लक्ष्य स्कूल प्रमाणमाथी परिमल पटेल आज आप धोरण 8 चैप्टर 5 माहिती नु नियमन डेटा हैंडलिंग ने बात करीश चौथो प्रकरण आगर आपने पूरू कर तमे बधा खास वीडियो जोता जशो एवं मानी अने हुं आगर પાંચમા ચેપ્ટરના વિડિયોની વાત કરીશ બરોબર ખાસ વિડિયો જોજો વિડિયો જોઈ અસાઇનમેન્ટ લખવાનો પ્રયત્ન કરજો આવડશે જરૂર બરોબર વાત કરવી છે માહિતીનું નિયમન છઠ્ઠા ધોરણથી આપણે શીખીએ છીએ માહિતીનું નિયમન એટલે કે ડેટા હેન્ડલિંગ ડેટા એટલે કોઈ પણ વસ્તુનો ડેટા એટલે કે કોઈ સંખ્યા કે કોઈ વસ્તુ ધારો કે અહીંયા મેં એક લખેલું છે કે એક કારખાનાના 30 કારીગરોનું સાપ્તાહિક વેતન નીચે મુજબ છે પહેલું તો શબ્દ આવ્યો સાપ્તાહિક સાપ્તાહિક એટલે અઠવાડિયું વેતન એટલે મહેનતાણું એક અઠવાડિયાનું મહેનતાણું અહીંયા તમને આપેલું છે આમ તો ખરેખર મહેનતાણું પગાર વેતન એટલે પણ પગાર એક મહિનાનો પગાર હોય પણ અહીંયા તમને સાપ્તાહિક વેતન આપેલું છે એક અઠવાડિયાનું 30 કારીગર કોઈ કારખાનાની અંદર 30 કારીગર કામ કરે છે એમને એક અઠવાડિયું થાય એટલે વેતન ચૂકવવામાં આવે છે વેતન કઈ રીતે ચૂકવવામાં આવે છે તો આ લખેલું છે કોઈ કારીગર હશે એને 810 ત્રીજાને 830 ત્રીજાને 835 ત્રીસમાને 840 બધાનું સરખું વેતન નથી કારણ કે જે પ્રમાણે કામ કરે એ પ્રમાણે કલાક પ્રમાણે એમને વેતન ચૂકવવામાં આવતું હોય છે એટલે અહીંયા જુદું જુદું વેતન આવેલું છે આ જે માહિતી આપેલી છે એટલે કે ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી 800 થી 810 થી 820 વર્ગ ધરાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવા માટે એક આવૃત્તિ ચિહ્ન આપણે દોરવાનું આવે અને જેટલા આવૃત્તિ ચિહ્ન દોરો એટલા છેલ્લે આપણે સંખ્યા લખવાની આવે અને આ સંખ્યા ગણી અને તમારે અહીંયાનો સરવાળો કરવાનો કારીગર 30 છે તો અહીંયા તમારો સરવાળો પણ 30 આવશે જો અહીંયા 30 ના આવે તો ક્યાંક ગણવામાં આપણે ભૂલ કરી છે એવું માનવાનું ફરીથી ગણવા ખાસ છે સહેલું પણ તમે અહીંયા ગણતરીમાં ભૂલ કરશો કોઈ સંખ્યા ઉતાવળમાં તમે ભૂલી જશો આવૃત્તિ ચિહ્ન અહીંયા 3 છે એની જગ્યાએ 2 આવે તો તમે અહીંયા લખશો 2 પરિણામે અહીંયા સરવાળો 30 ની જગ્યાએ 29 થશે દાખલો ખોટો આ દાખલો પણ ઓછામાં ઓછા 3 થી 4 માર્ક્સનો આવે કોઈ જ ભાર રાખ્યા વગર હાર્ડ નથી છે સાવ છે તમારે ચોકસાઈ રાખવાની છે જેટલી ચોકસાઈ રાખશો એટલો તમારો દાખલો શેર બાકી કોઈ ગણતરી જ નથી એમાં જેમ કે અહીંયા પહેલું છે એક વર્ગ અંતરાલ તમને આપેલો છે 800 થી 810 800 થી 810 માં આવતી સંખ્યા વર્ગ શોધી કાઢવી એક આવે એક ત્યાર પછી શોધશો તો આઠસો થી 810 માં આવે તેવી બરોબર એથી વધી જવી જોઈએ નહીં બે ત્રણ 810 ને આપણે નીચેના અંતરાલમાં લઈશું બરોબર 800 લઈએ તો 810 નહીં લેવા કારણ કે 800 થી ગણતરી કરો તો 809 સુધીમાં જાઓ એટલે 810 વાળો જે વર્ગ અંતરાલ છે એ આપણે નીચે 810 થી 820 માં એની ગણતરી કરીશું એટલે અહીંયા પર કેટલી લીટી દેખાય 3 તો આવૃત્તિ ચિહ્ન 3 દોરેલા આવૃત્તિ સંખ્યા કેટલી આવે 3 ત્યાર પછી 810 અને 820 810 થી 820 તો 810 એક 820 ને નીચે લેવાના છે આપણે અને 820 માં હું દોરીશ નહીં આઠસો દસ અને 820 ની વચ્ચે આવે એવી સંખ્યા આપણે જોવાની છે બે સંખ્યાઓ મળી એક 810 અને બીજી 812 તો અહીંયા બે આવૃત્તિ આ તમારે દોરવાના છે મેં દોરી દીધેલા છે પણ અહીંયા તમારે દોરવાના સંખ્યા કેટલી છે બે લખવાના બે પછી 820 થી 830 તો
520 ને 830 માં એક જ છે 820 એટલું બાકી બીજું કોઈ છે નહીં એટલે એક આવૃત્તિ ચિહ્ન દોરેલું છે સંખ્યા હશે અહીંયા એક એટલે તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે ફક્ત ગણતરી જોવા બાકી કોઈ ગણતરી નથી 800 થી 810 નો અર્થ 800 થી 809 સુધીની સંખ્યા તમારે લઈ લેવાની એ રીતે અહીંયા 810 થી 819 સુધીની સંખ્યા તમારે લેવાની બરોબર એમાં જેટલી પણ આવે એટલા ચિહ્ન દોરવાના એટલી સંખ્યા આવી જાય સરવાળો તમારો જો અહીંયા કુલ સંખ્યા જે આપેલ છે પ્રમાણે આવી જાય તમારો દાખલો સાચો છે બરોબર 830 થી 840 માં 9 છે પછી અહીંયા છે 5 1 3 1 1 અને 4 આ બધાનો આપણે સરવાળો કરીએ તો 3 ને 2 5 5 ને 6 6 ને 9 15 15 ને 5 20 31 32 33 34 બોલો 3 ને 5 5 ને 6 6 ને 9 15 ને 5 20 21 22 23 24 25 26 26 ને 4 30 અને અહીંયા તમારો સરવાળો આવી ગયો 30 કુલ કાર્યકાળ 30 છે એટલે આ સરવાળો તમારો 30 આવવો જોઈએ અને 30 આવી ગયો આ બધું તમે જે કામ કર્યું છે તમારું સાચું અને આ જેટલા પણ માર્ક્સ છે એ તમને મળી જાય એટલે ધ્યાન રાખવાનું ગણતરી કરવામાં એટલે જ્યારે ગણતરી કરો ત્યારે બે પેન રાખવાનું લાલ ભૂરી અને ત્રીજી પેન્સિલ અથવા કાળા કલરની પેન અને જેમ જેમ ગણતરી થાય એમ જુદા જુદા ચિહ્ન કરતા રહો એટલે ફરીથી આ ગણતરીમાં આવે નહીં કે 804 આપણા પૂરા થઈ ગયા તો ચેકો મારવાનું રાખવાનું એટલે એ સંખ્યા તમારે ફરીથી ગણતરીમાં આવે નહીં અને એટલું જો તમે ધ્યાન રાખશો તો આ દાખલો તમારો એકદમ સાચો પડશે બીજું વધારાનું આવૃત્તિ વિતરણ પુસ્તક પરથી આલેખ પણ દોરવાનો આવશે એટલે આપણે ફરીના વિડીયોની અંદર વાત કરીશું પણ આવૃત્તિ પુસ્તક તમારું આ રીતે તૈયાર થાય અને કુલ સંખ્યા મળી જાય તમારો દાખલો પૂરો અસ્તુ જય હિન્દ